નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે સાગરખેડોની સમસ્યા જાણવા તથા તેનું નિરાકરણ લાવવા માટે સાંસદ સી આર પાટીલ દ્વારા સંવાદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાને 52 કિલોમીટરનો દરિયા કાંઠો આવેલો છે અને જિલ્લામાં વસતા સાગરખેડૂઓની તેઓને પણ ખેડૂતો ગણવા તથા ડીઝલ પર સબસિડી આપવી, કાંઠાના ગામોમાં સર્વે કરી સ્થાનિકોને માલિકીની જમીન હકો આપવા તથા દરિયામાં થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર વહેલું મળે અને તેના નિયમોમાં સુધારો કરવા તેમજ સાગરખેડૂઓને જ કાંઠાની જમીનમાં ચિંગાદાળાઓ બનાવવા માટેના હકો મળે તથા ધોલાઈ બંદરનો વિકાસ થાય સહિતની વિવિધ માંગણીઓ પડતર રહેલી છે. નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા સાગરખેડૂઓની વિવિધ માંગણીઓ જાણવા તથા તેનું નિરાકરણ લાવવાના ભાગરૂપે બીલીમોરા ખાતે સાગરખેડૂઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાગરખેડૂઓને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યારે સાંસદ સી આર પાટીલ દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજે સાંસદ શ્રી સી આર પાટીલ સાથે સંવાદ એ કાર્યક્રમ બીલીમોરા ખાતે યોજાયો. દરેકે દરેક સમાજના આગેવાનો આવ્યા હતા, યુવાનો આવ્યા. પ્રશ્નો મુખ્ય પ્રશ્ન જે એમાં કે ભાઈ અમારે જે સાગરખેડૂઓ છે એમને શા માટે ખેડૂત નહીં માનવા અને આજે જે અમારા ગામો છે એ ધોલાઈઓ, કૃષ્ણપુર, ઓંજલો એ ગામો નોન સર્વે છે, એમના ઘરની જગ્યા પણ આજે સાગરપુત્રોના નામે નથી, તો એ સર્વે કરાવીને એ જગ્યા એમના નામે કરે અને આજે અમે લોકો ખેતીની જમીન પણ લઈ શકતા નથી, તો શા માટે અમારી જે જમીનો છે એ ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ છે કે બીજી જે પણ પ્રવૃત્તિઓ થતી છે એમાં સાગરપુત્રોને પ્રાથમિકતા આપવામાં આવે અને અમને ખેડૂત ગણવામાં આવે સાગરખેડૂ છે, તો આ બાબતનો મુખ્ય પ્રશ્ન હતો. અને બીજા ઘણા સબસિડીના પ્રશ્ન હતા, એનું થોડું નિરાકરણ થયું છે. અને ખાસ ધોલાઈ બંદર જે દક્ષિણ ગુજરાતનું એકમ એક બંદર છે એનો સંપૂર્ણ વિકાસ થાય અને 600-800 બોટો જે અહીંની છે એ બોટો આજે મુંબઈ જાય છે, ઓખા જાય છે, એ બોટો અહીં જ લાંગરે, તો એક પ્રશ્ન છે કે સમાજના લોકો આજે 8-9 મહિના દરિયામાં રહેતા હોય છે, એ બી દર 15 દિવસે જ્યારે બોટો આવે ત્યારે પરિવાર સાથે મળે, બાળકોનું શિક્ષણ આ બાબતમાં થોડી ચિંતા કરે, તો એ પ્રશ્નો કર્યા. અને પાટીલ સાહેબે કીધું કે આવા જે મૂળભૂત પ્રશ્નો છે સરકાર એની ચિંતા કરે છે અને જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એવું એમણે જે છે અમને વચન આપ્યું છે. નમસ્કાર મિત્રો, સાંસદ સાથે સંવાદ દ્વારા સામાન્ય લોકોથી માંડીને ઉચ્ચ વ્યવસાય સાથે સંકળાયેલા સેવાભાવી સંસ્થાઓ, MSME ના સભ્યો, આવા દરેક લોકોને મળીને એમના પ્રશ્નો સમજવા, એમના સૂચનો મેળવવા અને પ્રજાહિત માટે એના નિરાકરણ લાવવા માટેનો અમે એક પ્રયત્ન શરૂ કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે 248 યોજનાઓ આજ દિન સુધી જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એની માહિતી લોકો સુધી પહોંચે અને એનો લાભ એ મેળવે, એ લાભ મેળવવામાં જો એમને કોઈ જગ્યાએ મુશ્કેલી હોય તો એમાં સહાયરૂપ થવા માટે અમે આ એક નાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સારો રિસ્પોન્સ એમાં મળ્યો છે. આપના માધ્યમથી મારી વિનંતી છે કે લોકો સુધી આ માહિતી મળે જેના કારણે લોકો પોતાને લગતો જે કંઈ યોજના છે એનો લાભ એ મેળવી શકે. સરકાર દ્વારા અનદેખી કરવામાં આવે છે માછીમારો, પણ આક્ષેપ આક્ષેપોની વાત નથી. સરકાર દ્વારા જે યોજનાઓ આપી છે એ યોજનામાં દાખલા તરીકે 1 કરોડની બોટ એમને લેવી હોય તો નાના માછીમાર એ 5 જણા ભેગા થઈને એક ગ્રુપ બનાવે તો એને 50 લાખ રૂપિયા જેટલી મહાત્મા રકમની સબસિડી આપવામાં આવે છે. આટલી મોટી યોજના ક્યારેય સાગરખેડો માટે થઈ જ નથી. અને લગભગ 40 જેટલા મોટા બંદરો 45,000 કરોડ રૂપિયાના ખર્ચે ફક્ત ગુજરાતમાં સાગરમાલા યોજના હેઠળ બનવાના છે, તો આનો લાભ મેક્સિમમ સાગરખેડો ભાઈઓને મળવાનો છે. તો આવા એમનો અન્યાય થાય છે એ વાતમાં કોઈ દમ નથી, પરંતુ એમની મુશ્કેલીઓ છે જ ને સાગરખેડો ભાઈઓની અલગ અલગ મુશ્કેલીઓને સરકાર સમક્ષ મૂકીને એનું સરળીકરણ થાય એવા અમારા પૂરા પ્રયત્ન રહેશે.